નમસ્તે ગુજરાતના મિત્રો વ્યાજ દરને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે જેમાં રાશન કાર્ડ આધાર કાર્ડ સીએનજી પીએનજી રાંધણ ગેસના ભાવ અને અને પીએમ કિસાન એપ્લિકેશનને લઈને આરબીઆઈએ જાહેર કર્યું છે નવું લિસ્ટ આ તમામ વિગત જોશું સાથે સાથે વધારે પેન્શન મેળવવા માટે તમારે શું કરવું જોશે આ તમામ વિગત જોઈએ તો મિત્રો તમારું સ્વાગત છે અમારે ચેનલ જનવાદ ન્યૂઝમાં હવે વાત કરીએ તો આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે વ્યાજદર અને ફુગાવો આ બંને વસ્તુ છે એ સાથે સાથે ચાલતી હોય છે એટલા માટે જો ફુગાવો કાબુમાં આવી જાય તો વ્યાજ દર પણ ઓછા થઈ શકે છે ગયા વર્ષે એપ્રિલમાં સાત પોઈન્ટ આઠ ટકા ફુગાવો હતો જ્યારે તે હવે ચાર પોઈન્ટ પચીસ ટકા ઉપર આવી ગયો છે અને અમે એટલે કે આરબીઆઈ ગવર્નરે કહ્યું છે કે એની ઉપર અમે નજર રાખતા રહીએ છીએ અને જે પણ પગલું જરૂરી લાગશે એ પગલું અમે લેશું અને નાણાકીય વર્ષમાં એમનો અંદાજ છે કે આ રેટ છે એ પાંચ પોઈન્ટ એક ટકા લાવવાનો એનો પ્રયાસ ચાલુ રહેશે વધારો ઘટાડો છે એ સ્વીકાર્ય થાય છે એટલે હાલમાં આ સાત પોઈન્ટ આઠ ટકા છે વાત કરીએ મિત્રો તો રાશન કાર્ડ સાથે હવે આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત થઈ ગયું છે કેન્દ્ર સરકારે રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવાની છેલ્લી તારીખ લંબાવી દીધી છે અને હવે છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ કરવામાં આવી છે મહત્વનું છે કે આ સમય મર્યાદા અગાઉ ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ હતી હાલમાં આ માહિતી છે એ ગેઝેટ નોટિફિકેશન દ્વારા જે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આ નોટિફિકેશન બહાર પાડ્યું છે એમાં આ માહિતી છે એ આપવામાં આવી છે મિત્રો જો તમે આધાર કાર્ડ સાથે કાર્ડ હજુ પણ લિંક નથી કરાવ્યું તો કરાવી લેજો નહીતર તમને એમાં જે પુરવઠો મળે છે એ નહીં મળે હવે વાત કરીએ મિત્રો તો સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફારો થશે કારણ કે પહેલી જુલાઈએ નવા ભાવ જાહેર થતા હોય છે અને આ વખતે આ ભાવ ઘટે એવું હાલ લાગી રહ્યું છે કારણ કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેલ અને ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે મહત્વનું છે કે ગુજરાતમાં હાલ રાંધણ ગેસના ભાવ અગિયારસો ને વીસની આસપાસ જોવા મળી રહ્યા છે જ્યારે પહેલી તારીખે આના નવા ભાવ બહાર પડશે ત્યારે એમાં ઘટાડો જોવા મળશે એવું હાલ જોવા મળી રહ્યું છે હવે વાત કરીએ તો પીએમ કિસાન એપ્લિકેશનની મિત્રો પીએમ મોદી દ્વારા દેશના ખેડૂતો માટે પીએમ કિસાન યોજનાની નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેમાં તમે ફક્ત તમારો ચહેરો બતાવી અને કેવાયસી કરાવી શકો છો મહત્વનું છે કે આ એપ્લિકેશન એવા ખેડૂતો માટે સહાયરૂપ થશે કે જે લોકો એમનું કેવાયસી કરાવવા નથી જઈ શકતા જે વૃદ્ધ લોકો છે વૃદ્ધ ખેડૂતો છે એ પણ હવે એમનું કેવાયસી ઘરે બેઠા કરી અને બે હજારનો હપ્તો છે એ લઈ શકે છે હવે આગળ વાત કરીએ તો આરબીઆઈ એ જુલાઈ મહિનાનું રજાનું લિસ્ટ બહાર પાડી દીધું છે જેમાં શનિવાર અને રવિવારની રજા સહિત પંદર દિવસ સુધી બેન્કો બંધ રહેવાની છે મહત્વનું છે મિત્રો તમારું બેંકનું કામ હોય તો વહેલીથી વહેલી તકે પતાવી લેજો અને આ લિસ્ટમાં જોઈ લેજો કે કઈ તારીખે રજા રહેવાની છે અને કઈ તારીખે બેન્ક શરૂ રહેશે કારણ કે જુલાઈ મહિનામાં કુલ પંદર દિવસ બેન્કમાં રજા રહેવાની છે હવે આગળ વાત કરીએ મિત્રો તો વધારે પેન્શન મેળવવા આજે તમારી ડેડલાઇન છે માંથી વધુ પેન્શન મેળવવા માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ એટલે છવ્વીસમી જૂન છે એટલે જો તમે ઈપીએફ ના સભ્યો છો અને આજે અરજી નહીં કરો તો તમને ઉચ્ચ પેન્શન માટે પણ અરજી નહીં કરી શકો મહત્વનું છે મિત્રો આ અગત્યના સમાચાર મળી રહ્યા છે જેમાં આ પેન્શનનો લાભ ફક્ત એ જ કર્મચારીઓને આપવામાં આવશે જેમના નાઇન્ટી 95 ના સભ્ય હોવા પર ઈપીએફઓ દ્વારા ઉચ્ચ પેન્શનનો વિકલ્પ સ્વીકારવામાં આવ્યો નહોતો એટલે મહત્વનું છે મિત્રો તમને ઈપીએફમાંથી પેન્શન મળતું હોય તો આજ છેલ્લી તારીખ છે અને જરૂરથી તમે અરજી કરી દેજો તો આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરજો થેન્ક યુ